नमस्कार। विषय सामाजिक विज्ञान, धोरण 6, पाठ 6, मौर्य युग, चंद्रगुप्त अने सम्राट अशोक, भाग 2। आगळना वीडियो में आपणे मौर्य युग एटले कि मौर्य वंशनी जे स्थापना थई ते विषयनी माहिती मेळवी चूक्या छे। एटले कि मौर्य वंशना स्थापक तरीके आपणे चंद्रगुप्त मौर्य विषयनी माहिती, तेना राज्य विस्तारों विषयनी माहिती अने तेनी जे मौर्य वंशनी जाणकारी आपणने मेळवता जे स्त्रोतो छे ए विषयनी माहिती आपणे मेळवी चूक्या छे। आजे आपणे आगळ एटले कि चंद्रगुप्त मौर्यना अवसान बाद तेमना पुत्र बिंदुसार जे गादी पर बेसे छे ए विषयनी माहिती आजे आपणे मेळवाना छे। तो आजे आपणे बिंदुसार विषयनी माहिती आगळ भणीशुं। बिंदुसार ईस्वीसन पूर्वे 297 થી ઈસવીસન પૂર્વે 273 ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો। ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી। એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય। બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુષિમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકેની નિમણૂક થઈ હતી। સુષિમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો। બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા। તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું। ત્યારબાદ જોઈશું સમ્રાટ અશોક। ઈસવીસન 273 થી ઈસવીસન પૂર્વે 232 પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુષિમ અને તેના બીજા ભાઈ સાવકાભાઈ એટલે કે ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રના અશોકનો રાજ્યાભિષેક થયો। રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો। તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાલ અને પેશવાથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું। કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન। મગધની પડોશમાં આવેલા કલિંગ, જેને આપણે હાલ ઓડિશા તરીકે ઓળખીએ છીએ, નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું। કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું। આ યુદ્ધમાં અશોકનો વિજય થયો। યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખો અને શોકનું વાતાવરણ જોયું। યુદ્ધમાં થયેલ ખુવાણી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો। અશોકના મનની શાંતિ હણાઈ ગઈ। યુદ્ધમાં થયેલી ખુવાણીને કારણે અશોકમાં હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી। યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે જ કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું। બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું। બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને અશોક રાજદ્વારી પુરુષોમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો। અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે। બ્રાહ્મી લિપિ એટલે
कि आधुनिक भारतनी मोटा भागनी लिपिओ ब्राह्मी लिपि माथी विकसी छे। अहीं तमे अ अक्षर जुदी जुदी लिपिओ मां जोई सको छो, जेम के प्रारंभिक ब्राह्मी देवनागरी हिंदी मां, बांग्ला, मलयालम, तमिल। तो आ जे अ अक्षर छे ए अ अक्षर कई कई भाषाओं में एटले के कई कई लिपिओ में लखी शकाय ए आपणे दर्शावेलू छे। कलिंगना युद्धनु वर्णन करतो अशोकनो शिलालेख। कलिंगना युद्धनु वर्णन करतो करता अशोके पोताना कलिंगना शिलालेख में लखाव्यु छे के राजा बन्याना 8 वर्ष पछी मैं कलिंग पर विजय मेळव्यो। लगभग 1.5 लाख लोको कैद कराया, 1 लाखथी वधु लोको मार्या गया। एनाथी मने अपार दुख थयु छे। जे लोको मारा पोताना सगा संबंधीओ अने मित्रोने खूब चाहे छे तथा पोताना दासो अने मृतको प्रत्ये दयावान होय छे ते पण युद्धमां मार्या जाय छे अथवा पोताना स्नेहीजनोने खोई बेसे छे, तेनाथी मने पाश्चात्याप थई रह्यो छे। हवे मैं धर्म पालन करवानो अने अन्य लोकोने तेनो उपदेश आपवानो निश्चय कर्यो छे। हूँ मानु छू के धर्मना माध्यम थी लोकोना दिल जीतवा ए जबरदस्ती थी विजय मेळववा करता वधारे सारू छे। हूँ आ अभिलेख भविष्य माटे एक संदेशारूप कोतरावी रह्यो छूं के मारा पछी मारा पुत्रो पौत्रो पण युद्ध न करे अने धर्मनो फैलावो केवी रीते करी शकाय ते अंगे तेमणे विचारवू जोईए। धर्म शब्द संस्कृतमां लखायेलो छे, जेने आपणे प्राकृतिक रूप एटले के प्राकृतिक रूपमां तेने आपणे धर्म कहीए छीए। आ જ્યારે કલિંગનું યુદ્ધ થયું હતું અને જ્યારે તેનું હૃદય પરિવર્તન અશોકનું થયું હતું ત્યારબાદ તેણે આ શિલાલેખ પર કોતરાવેલો આ લેખ છે। ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે। આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે। આ લેખો રાજા મહાશતપત્ર રુદ્રાડામોનો છે। આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલા સુદર્શન તળાવ જળાશય જે છે અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેર કાઢવાની વિગતો આપવામાં આવેલ છે। ધર્મ પ્રચારક તરીકે અશોક। અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી। યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો। અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મ માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા। તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી। આ ખાતામાં ઉપરી તરીકે નિમાયેલા ધર્મ મહામાત્ર નામના અધિકારીઓએ પ્રજાના ધર્મ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું। અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી। તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો। ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરી। જેમ કે આપણે જોઈએ તો અશોકનો પ્રજાજોગ સંદેશ પહેલું છે, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મ મુખ્ય સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો। અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિશાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી। આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરોને દૂર કરીને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો। અશોકે ભારતના કાશ્મીર, ગંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો। સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા। અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા। આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો।
अशोके धर्म प्रचार उपरांत प्रजा कल्याणना कार्यों पण कर्या हता। अशोके मानव अने पशुओनी सारवारनी व्यवस्था करी, कूवा खोदाव्या, वृक्षों रोपाव्या, रस्ताओ बनाव्या अने विश्राम गृहनुं निर्माण कराव्युं। अशोकना गुणों अने तेना कार्योने लीधे ते इतिहासमां महान राजवी तरीकेनुं स्थान धरावे छे। ईस्वीसन पूर्वे 232 सम्राट अशोकनुं अवसान थयुं। तेणे 36 वर्षनुं शासन कर्युं। मौर्य युगनुं वहीवटी तंत्र। चंद्रगुप्त मौर्ये विशाळ साम्राज्यनुं निर्माण कराव्युं, तेनो मुख्य सम्राट अशोके कर्युं। विशाळ मौर्य साम्राज्यनुं विभाग पाडीने तेनो सुव्यवस्थित वहीवट चलावा माटेनुं आयोजन चंद्रगुप्तना मुख्यमंत्री अने प्रखर राजनैतिक विष्णुगुप्त चाणक्य एटले के कौटिल्य द्वारा करवामां आव्युं हतुं। आ समयमां वहीवटी तंत्रना 3 विभागो एटले के तेना अंगो हता। पहलू छे केन्द्रीय, बीजू प्रांतीय अने त्रीजू छे प्रादेशिक एटले के स्थानिक। केन्द्रीय वहीवटी तंत्र। सम्राट एटले के राजा शासन व्यवस्थामां केन्द्र स्थाने हतो। ते साम्राज्यनो वहीवटी, लश्करी अने न्यायतंत्रनो वड़ो हतो। तेनुं पद वंश परंपरागत हतुं। पाटलिपुत्र अने तेनी आजूबाजूनो प्रदेश सम्राटना सीधा अंकुश हेठळ हतो। ते मंत्रीओ अने उच्च अधिकारीओनी मददथी वहीवट चलावतो। चाणक्य एटले के कौटिल्यए 18 खाताओ दर्शाव्या छे, जेमांथी मुख्य खाताओ अने तेना उपरी वड़ा नीचे मुजब छे। खातू खेती विभाग जेने सौंपवामां आव्युं छे ते रीते तो सीताध्यक्ष तेने कहेवामां आवे छे। लश्करी खातू तो सेनानी, न्याय खातू प्रदेशत्री एटले के मुख्य न्यायाधीश, व्यापार खातू प्रणाध्यक्ष, दफ्तर भंडार अक्षपटल, रेकर्ड खातू महाअक्षपटल, मुद्रा पासपोर्ट खातू तो मुद्राध्यक्ष। प्रांतीय वहीवट तंत्र। विशाळ मौर्य साम्राज्यनी वहीवटी सरळता खातर 5 विभागमां वहेंचवामां आव्युं। प्रांत एटले के मंडळ विभाग। आ वड़ा तरीके राज्यपाल जेने आपणे राष्ट्रीय हतो, आ पद पर मोटे भागे राजकुमारोनी निमणूक करवामां आवती। एटले के राज्यपालनुं कार्य समग्र प्रांतमां शांति व्यवस्थानी जाळवणी करवी, करवेरा उघरावा, राजाओना आदेशोनुं पालन करावुं अने प्रांतमां बनता बनावोनी सम्राटने सतत वाकेफ राखवानुं हतुं। प्रादेशिक एटले के स्थानिक वहीवटी तंत्र। वहीवटी सरळता माटे कोईपण प्रांतने आहारने प्रदेशमां वहेंचवामां आवतो। आहारनो अधिकारी राजूक अने प्रदेशनो अधिकारी प्रादेशिक, जेने आपणे गोप पण कहीए छीए તે કહેવાતો હતો। વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ એટલે ગ્રામ। તેનો ઉપરી ગ્રામીણ ગામડી કહેવાતો। ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિથી મદદથી ગામડી ગ્રામનો વહીવટ ચલાવતો। સમ્રાટ અશોકના ઉપાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન। સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉપરાધિકારી વિશે બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ ગ્રંથોમાંથી પણ જુદી જુદી માહિતીઓ મળે છે। પુરાણોમાં આપેલ માહિતી મુખ્ય મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું। મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્ભર શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી। આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્પમિત્ર શુંગે મગધની રાજગાદી પર શુંગવંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો।